એક પ્રવચનમાં લાખો રૂપિયાની બોછાર થઈ શકે છે જીનેશભાઈ. અને 24 કલાક માટે ખડે પગે અમારા ઉપાશ્રયની અંદર સેવા આપવા વાળા કેટલા મળે છે. હું વિહાર કરતો આવતો હતો ને આ બાજુ, ત્યારે ભરૂચ પહોંચ્યો. ભરૂચના મુનિ સુરત દાદાના દર્શન કરીને જેવો ઉપાશ્રય પહોંચ્યો, 3-4 ભાઈ અને 1 બેન મારી રાહ જોતા ઉભા હતા. મને એમ કે કદાચ વંદન કરવા આવ્યા હશે. હું પાટ ઉપર બેઠો, વંદન કર્યા પછી મને કે, મારા સાહેબ અમે જૈન નથી એટલે અમને તમારા શ્રાવકો જેવું વંદન નહીં આવડે. જો તમે કોણ? અને અમે બધા અજૈન. હું બ્રાહ્મણ, આ દેસાઈ, આ દરજી, તમે બધા અહીંયા કેમ? મને કે, અમે અવારનવાર તમારા પ્રવચનો સાંભળ્યા, ત્યારથી અમારી ઈચ્છા હતી કે તમારા દર્શન વંદન કરવા. આજે વિહાર સેવા ગ્રુપના કેપ્ટને અમને કીધું કે મારા સાહેબ આવી રહ્યા છે, તો અમને થયું તમે દેરાસરમાંથી આવો એટલે સૌથી પહેલાં વંદન અમે તમને કરીએ. જૈનોનો ગઢ ગણાતા તીર્થની અંદર મને વંદન કરવા માટે કોઈ જૈનનો બચ્ચો નહોતો, નોન જૈન અજૈન માણસ હતો. આગળની વાત સાંભળો. મને કહે કે આજે ઓફિસ સર્વિસ બધું જ બંધ, તમે અહીંયા આવ્યા છો, 24 કલાક હું અહીંયા જ રહીશ. જે પણ કામ હોય તમારે મને સોંપવાનું છે, જે પણ લાભ હોય તમારે મને આપવાનું છે. અને તમને કહું, અમારા પગના મોજાથી લગાવી કપડાં સુધીમાં જ્યાં પણ અમને જરૂરિયાત પડી ને, હું હજી બીજાને જૈનને કોઈને કહેવા જાઉં એ પહેલાં આગળ આવીને કે, સાહેબ આજે કમિટમેન્ટ કર્યું છે, શું કામે બીજાને આપો છો? હું મારી ઓફિસે નથી જવાનો, સર્વિસ પર અમે કોઈ નથી જવાના. ખડે પગે ઉભા રહ્યા, જે ખર્ચો કરવો પડ્યો, ભલે ખર્ચો મહત્વનો નથી કેટલા રૂપિયાનો, પણ ભાવ મહત્વના છે. વોટ આર યુ ડુઈંગ? અમારી પાસે આ નથી ને અમારી પાસે તે નથી, અમને જો આમ મળ્યો તો અમે તેમ કરી નાખ્યો. આવા શેખ ચલીના સપના જોવાનું બંધ કરો. ચા બનાવનારો છેક વડાપ્રધાનની પદવી સુધી પહોંચી શકે છે, બહાનાઓ કાઢ્યા તો ના પહોંચી શકત. સ્ટ્રીટ લાઈટ ની નીચે ભણનારો અબ્રાહમ લિંકન 52-53 વર્ષની વયે અમેરિકાનો પ્રમુખ બની શકે છે, એને જો નખરા કર્યા હોત તો ના પહોંચી શકત. તમારા સંતાનોના નખરા કેટલા છે? 10th અને 12th માં ભણનારા પૂછો તો ખરા, અને સ્ટડી રૂમ અલગ જોઈએ છે? જોઈએ છે કે નથી જોઈતું? અને સ્કૂલ એકલી કે સાથે ક્લાસ જોઈએ? સાહેબ સ્કૂલની તો કોઈ વેલ્યુ જ નથી. આજે ભણવાનું ક્યાં હોય, સ્કૂલમાં કે ક્લાસમાં? ક્લાસમાં, એથી આગળ ટ્યુશનમાં. એને ગાઈડ જોઈએ, એને અપેક્ષિત જોઈએ, એને નવનીત જોઈએ, 21 જોઈએ, કે કેટલા નખરા હોય ત્યારે તમે સીએ સુધી પહોંચી શકો છો. વિચાર કરો, આથી 50 વર્ષ પહેલાં જે લોકો સીએ વગેરે બન્યા હશે એની પાસે આજના જેટલી અનુકૂળતા હતી ખરી. અમારા દાદા ગુરુદેવ ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજ આજથી લગભગ 100 વર્ષ પહેલા એ સીએમાં ફર્સ્ટ આવ્યા હતા. ઇન્ડિયામાં અમદાવાદમાં રહેતા હતા, અમદાવાદમાં એની એક્ઝામ નથી લેવાતી, એનું પેપર લંડનથી આવે. એ જમાનામાં સીએને જીડીએ કહેવાતું, અને લંડનથી આવેલા પેપર આપે અને એમાં ફર્સ્ટ ક્લાસ આવ્યા હતા. સાયન્ટિસ્ટનું માઇન્ડ. તમે ક્યાં છો એ મહત્વની વાત નથી, વોટ આર યુ ડુઈંગ? તમે શું કરો છો, તમે શું ચાટો છો એ મહત્વનું છે. અત્તરના હોજમાં પડો કે ગટરમાં પડો, ગરીબના ઘરે જન્મ્યા કે શ્રીમંતના ઘરે જન્મ્યા, એ મહત્વનું નથી. જન્મ્યા પછી તમે શું કરો છો એ મહત્વનું છે. ધીરુભાઈ અંબાણી ચોરવાડની અંદર જન્મ્યા, મુંબઈની અંદર આવ્યા. તમને કદાચ ખબર નહીં, 15 રૂપિયાની નોકરી ઝાડુ મારવાની કરી છે, અને પછી ધીરુભાઈ અંબાણી રિલાયન્સ સુધી પહોંચ્યા છે. યુએન મહેતા ઉત્તમભાઈ, ટોરેન્ટ વાળાનું નામ સાંભળ્યું છે કે નહીં? તમને ઉત્તમભાઈ થી ખબર નહીં પડે, ટોરેન્ટ કહું તો ખબર પડે. આ ટોરેન્ટ ના સ્થાપક એટલે ઉત્તમભાઈ કહેવાય. આ ઉત્તમભાઈ છાપીમાં રહેતા અને ત્યાંથી એ પાલનપુર ગયા, ત્યાંથી એ અમદાવાદ આવ્યા, ત્યાંથી મુંબઈ ગયા. મુંબઈની અંદર પણ ભણવા માટે મહાવીર જૈન વિદ્યાલયની અંદર રહ્યા, અને એ પણ કોકની પાસેથી ઉછીના માગીને રૂપિયા કદાચ લઈને રહ્યા હતા. એ જ માણસે ભયંકર મહેનત કરી, એમના વાઈફ શારદાબેન એમણે એને હિંમત આપી, અને એમ કરતા 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 આજે ટોરેન્ટ. મને ટોરેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી,
એની દવાઓ સાથે મારે કઈ લેવા દેવા નહીં, એની વીજળીઓ સાથે મારે કોઈ લેવા દેવા નહીં. હું તમને જે પોઈન્ટ બતાવું છું એ પોઈન્ટ ઓફ વ્યૂ, એ એંગલથી જોજો. એક માણસ જો મહેનત કરે છે તો ક્યાં પહોંચી શકે છે. તમે પહેલેથી જ પાણીમાં બેસી જાઓ, આપણું કામ નહીં.